આવી જા. જોઈ લીધું એ કોણ છે, હું સમજી ગયો, ખબર પડી ગઈ મને. અમારા દોસ્તને કોણે માર્યો? કોણ છે? નથી જોઈતી મારે આ સંગીત અને પ્રેમની દુનિયા, નથી જોઈતી મારે. આ દુનિયાએ આપણા સંગીતને માન આપ્યું છે, આપણને માથે બેસાડ્યા છે, અને મારા મિત્રો મરવા પડેલા ત્યારે એમની મદદ માટે કોઈ આગળ નતો આવ્યો. હું ગાંડો થઈ ગયો છું. નાગેશ, શું થઈ ગયું છે તને? મારા મિત્રો ઉપર ખોટો આરોપ લગાડ્યો છે, એમનો સાથ આપવા માટે એક પણ માણસ આગળ ન આવ્યો. આ દુનિયા પણ કોઈ દુનિયા છે? એટલે જ મમતા, હું આ દુનિયાથી દૂર જવા માંગુ છું. આ સમય ધીરજથી કામ લે, આ સમાજ જ એવો છે. આ લોકોની વચમાં રહીને જીતવું પડશે. આમ કરવાથી જ તારા મિત્રોની આત્માને શાંતિ મળશે. આ જગ્યાએ તું આવી વાત કેવી રીતે કરી શકે છે? સંગીત તો જીવનનું નિદાન આપે છે, તને ખબર છે. જઈને પ્રયત્ન તો કર, જીત તારી જ થશે. હિંમત દેખાડીશ તો જીત થશે, મને વિશ્વાસ છે તારી જીત થશે. શું કહ્યું હતું તે? પોતાના સંગીત યા નટરાજને જગાડીશ. ભૂલી ગયો? નથી ભૂલ્યો, પણ મારી સાથે કોણ છે? મારા મિત્રો નથી રહ્યા, અહીંયા સુધી કે મારા પોતાના પણ મારા વિરુદ્ધ થઈ ગયા છે. હવે તું જ કહે, કોણ છે મારી સાથે? હું છું ને, આઈ એમ સોરી. સોરી મારા મિત્ર. ચીયર્સ. પણ એક વાત સમજ ન પડી, આપણો પાટિલ ઉપરથી પડી ગયો કે પછી કોઈએ એને ઉપરથી ધક્કો માર્યો? અને એ પાટિલ કોઈ પણ છોકરી સાથે મસ્તી કરતી વખતે બહુ પાગલની જેમ વર્તતો હતો. આઈ મીન રફ. ઠીક છે, પણ મર્યો કઈ રીતે? બની શકે છે કોઈ છોકરી સાથે જબરદસ્તી કરતો હોય અને ગભરાઈને એ છોકરીએ એને ધક્કો મારી દીધો હશે, કે પછી નાગેશનું પણ આ કામ થઈ શકે છે. મને પણ એ જ લાગે છે. હવે નાગેશનું જીવ તો રહેવું અમારી માટે ખતરનાક છે. હવે એને પણ ખતમ કરી દેવો જોઈએ. અમે કોઈને જીવતો નહીં છોડીએ.